નમસ્કાર, અનસલીડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે બીટ આપણા માટે અત્યંત ગુણકારી છે. તે અનેક નાની મોટી બીમારીઓ સામે આપણને રક્ષણ આપે છે. અને બીટમાં પેટિન નામનું જે તત્વ હોય છે તે જઠરને સાફ રાખવાનું ઉપયોગી કાર્ય કરે છે. અને બીટનો સૌથી મહત્વનો ગુણ છે કે તે હિમોગ્લોબિન વધારે છે અને શરીરની ફિકાસને દૂર કરે છે. બીટમાં અનેક ગુણ હોવા છતાં એ સ્વાદમાં થોડું ફીકું હોય છે, એટલે આપણે તેને ખાવાનું ટાળતા હોય છે. તો ચાલો આજે આપણે હેલ્ધી બીટને થોડું ટેસ્ટી બનાવીએ. અહીં મેં બે મોટી સાઇઝના બીટ લીધા છે. સૌથી પહેલાં આપણે તેની છાલ રિમૂવ કરી દઈએ. બીટ એક કંદમૂળ છે, તેની પર પુષ્કળ માટી ચોટેલી હોય છે. તો આ રીતે છાલ રિમૂવ કર્યા પછી પણ તેને ચોખ્ખા પાણીથી એકવાર ધોઈ નાખવાના, જેથી વધારાની માટી કે કચરો હોય તો એ દૂર થઈ જાય. હવે અહીંયા એક છીણીની મદદથી આપણે બીટને છીણી લઈએ. તમે કોઈ પણ નાની કે મોટી કાણાવાળી છીણી લઈ અને બીટને છીણી શકો છો. તો આ રીતે મેં બીટને છીણી લીધું છે. હવે અહીંયા બીટરૂટ બનાવવા માટે આપણને જોઈશે 1 ટેબલસ્પૂન સિંગ તેલ, થોડી ફ્રેશ કોથમીર, 1 લીલું મરચું સમારીને લીધું છે, સાથે ફ્રેશ લીમડો લીધો છે, 2 પિંચ હિંગ, 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું અને 1/2 ટીસ્પૂન ખાંડ લીધી છે. ઓપ્શનલ છે, ના ઈચ્છો તો નહીં નાખવાની. હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દઈએ. જીરું તરતર થાય એટલે 2 પિંચ હિંગ, લીમડો અને લીલા મરચાં પણ એડ કરી દઈએ. અને મરચાં અને લીમડો સરસ રીતે તેલમાં સ્ટર થઈ જાય એટલે તરત જ તેમાં આપણે બીટનું છીણી એડ કરી દઈએ. ફ્રાય કરેલા લીલા મરચાંનો ટેસ્ટ બીટમાં ખૂબ જ સરસ ફ્લેવર અને ટેસ્ટ પેદા કરે છે. મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. હું અહીં 1/2 ટીસ્પૂન મીઠું એડ કરી રહી છું અને ખાંડ પણ એડ કરી દઈએ. ખાંડ ઓપ્શનલ છે, બીટમાં ઓલરેડી ગ્લુકોઝ હોય છે. જો તમારે ના ઈચ્છો તો ખાંડ નહીં નાખો તો પણ ચાલશે. સાથે જ આપણે ફક્ત 1/2 લીંબુનો રસ એડ કરીશું, જેનાથી બીટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો આ રીતે બીટને તમે ફ્રાય કરી એમાં આ રીતના મસાલા એડ કરીને તમે એને ખાશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. અને બીટને અહીંયા આપણે ઓવરકૂક નથી કરવાનું. સહેજ સ્ટર થઈ જાય અને બધા મસાલા મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસને બંધ કરી દઈશું. તો આપણું બીટ ફ્રાય તૈયાર છે. ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. બીટમાં 10% જેટલું પ્રોટીન અને 10% જેટલું ગ્લુકોઝ રહેલું છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ રહેલું છે. આને તમે રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો કે પછી બ્રેડ પર પણ લગાવીને તમે ખાઈ શકો છો. જરૂરથી આ હેલ્ધી રેસીપીને તમે ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો બીજી આવી અનેક રેસીપીઝ જોવા માટે ચેનલ અનસલીડ ફૂડ્સને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.